ધોરણ 10 ગણિત વિષય ચેપ્ટર આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.1 નો 6 દાખલો છે। વર્ગ અને આવૃત્તિ આપેલી છે, આપણે મધ્યક શોધવાનો છે। ખૂબ અગત્યનો દાખલો છે, મધ્યક શોધવાનો છે। પહેલા વર્ગ લખીએ, બાજુમાં આવૃત્તિ એટલે કે FI લખીએ। વર્ગ 100 થી 150 એટલે 50 આપણી વર્ગ લંબાઈ કહેવાય। 150 થી 200 બધા વચ્ચે 50 જ દેખાતા છે। 200 થી 250, 250 થી 300 અને 300 થી 350, દરેક વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી? 50 એટલે H 50 કહેવાય। 4 5 12 2 અને 2, 4 ને 5 9, 9 ને 2 11, 11 10 21, 21 ને 4 25, કેટલા છે? 25 એ લખી દે, 25। ઓકે, આગળ ચાલીએ। હવે શું કહેવાનું? મધ્ય કિંમત। મધ્ય કિંમત એટલે શું? વચ્ચેની કિંમત, આ બેની વચ્ચેની। એટલે શું કહેવાનું? 100 વત્તા 150 ભાગ્યા 2 એટલે 250 થાય, અને ભાગ્યા 2 એટલે 225 એ આપણો જવાબ આવે। તો અહીં લખી દે 225। હવે કઈ જ નહીં, બધાની વર્ગ લંબાઈ કેટલી છે? 50 એટલે 50 ઉમેરી દેવાના। આમાં 50 ઉમેરી તો કેટલા થાય? 225, સોરી 225 કા થાય, 250, 125 થાય। કેટલા થાય? 125 થાય, 125। 125માં 50 ઉમેરે તો 175 થાય, 175માં 50 ઉમેરે તો 225 થાય, 225માં 50 ઉમેરે તો 275 થાય, અને બીજા 50 ઉમેરે તો 325 થાય। જે વચ્ચે હોય તેને એ ધારી લેવાનો, અહીંયા આપણે એ ધારી લીધો। એવું નથી કે વચ્ચે જે ધારે તે ઉપર ધારે તો પણ ચાલે। ઓકે, UI બરાબર XI માઇનસ A છેદમાં C, અથવા A સી એટલા માટે કે કોલેજમાં ને એવું ભણો ને તો તમને સી ઘરાશે, એટલે અહીંયા અત્યારે એચ લખવાનું। 0 માઇનસ 1 માઇનસ 2 1 અને 2 એ લખવાનું FIUI। તો મેં આગળ જતા આંકડાશાસ્ત્ર ભણશો તો અહીંયા DI આવશે, FIDI લખવામાં આવે, એટલે એ ધ્યાન આપજો। 4 2 8, 5 1 5, 12 નો 0 સાથે, 2 1 2 અને 2 2 4, ઓછા ઓછાનો સરવારો એટલે માઇનસ 13, વત્તા વત્તાનો સરવારો એટલે 6, માઇનસ 13 વત્તા 6, 13માંથી 6 જાય તો માઇનસ 60 જવાબ આવે। દાખલો એકદમ ઇઝી થઈ ગયો। એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા એચ। હવે કદાચ તમે બીજી રીતે સૂત્ર લખો તો પણ ચાલે, એટલે કહ્યું એક્સ બાર બરાબર એ પછી શું આવે? તો એ પછી આવે એચ, એ પછી એચ, અને પછી કાઉન્સમાં લખવાનું સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI। આવું સૂત્ર પણ છે તમારું, એટલે તમે આ સૂત્ર વાપરે તો પણ ખોટું નથી અને આ વાપરે તો પણ ખોટું નથી, બંને સૂત્રનો ઉપયોગ કરી શકાય, બંનેમાં જવાબ તો સેમ જ આવવાનો છે। અહીંયા એ કેટલા છે? 225, સિગ્મા FIUI કેટલા છે? તો માઇનસ 60 એટલે ઉપર માઇનસ 60, 25 છે, અને એચ બરાબર મેં તમને કીધું બધા વચ્ચેનો ગેપ એટલે 50। આ લખો તો પણ ચાલે ને આ લખો તો પણ ચાલે, હું તમને બંને રીતે કરાવી દઉં। ચાલો અહીંયા પણ જોઈ લઈએ, 225, એચ કેટલા છે? તો એચ આપણા છે, અહીંયા જોઈ શકો એચ એટલે 50 છે, એટલે અહીંયા 50। કાઉન્સમાં FIUI માઇનસ 7 આવ્યા અને આ છે 25, એટલે આ રીતે કરો તો પણ વાંધો નહીં આવે। ચાલો આગળ ચાલીએ, અહીંયા 225 છે, અહીં 25 દુ 50 થાય એટલે ઉપર 2 આવી જાય, 7નો 2 સાથે ગુણાકાર એટલે માઇનસ 14 આવે, એટલે 225 માઇનસ 14, 225માંથી 14 જાય તો જવાબ આવે 211। એ જ જવાબ અહીંયા આવે કે જોઈ લે, જો 225 અહીંયા પણ છે જ। હવે શું કહેવાનું છે? આપણે ધ્યાન આપજો, આ પણ છે ગુણાકાર જ, એટલે આ 25 દુ 50 એટલે અહીંયા 2 વધ્યા, શું કરે 225 પહેલાં ગુણાકાર થાય એટલે વત્તા 7 દુ માઇનસ 14। હવે શું કહેવાનું? 225 એમાંથી 14ને કાઢી નાખવાના એટલે એમાં પણ 211 આવી જાય, એટલે આ રીતે લખો ને તો પણ ખોટું નથી અને આ રીતે લખો તો પણ ખોટું નથી। અહીંયા 6 દાખલો પણ આપણો પૂરો થઈ જાય। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાકી તો એ પણ કરી લેજો। આભાર।